શહેરના ભરતનગર વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી કુલ રૂપિયા 54,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા રિંગ રોડ આસ્થા મોલ પાસેથી ધર્મલોક કોમ્પ્લેક્સની સામે રોડ પર આવતા સામેથી એક ઇસમ આવતો હોય જે મજકૂર ઇસમ પર શંકા જતા તેને રોકી નજીકમાંથી બે રાહદારી પંચો બોલાવી પંચો મુજબ રૂબરૂ મજકૂર ઇસમનું નામ સરનામું પૂછતા પોતે પોતાનું ઘનશ્યામભાઈ કાંતિભાઈ પરમાર ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી જણાવ્યું. મજગૂર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ચોર ખિસ્સામાંથી એક પીળી ધાતુની સોનાનું બ્રેસલેટ તથા જુદા જુદા દરની ચલણી નોટો મળી આવેલ જેમાં રૂપિયા 500 દરની નોટ નંગ 5 તથા રૂપિયા 100 દરની નોટ નંગ 5 તથા રૂપિયા 10 દરની નોટ નંગ 40 તથા એક સેમસંગ કંપનીનો ફોન મળી આવતા ઉપરોક્ત તમામ મુદ્દામાલ વિશે આધાર પુરાવા રજૂ કરવાનું જણાવતા મજગૂર ઇસમ ગલ્લા તલ્લા કરી ફર્યો ફર્યો બોલી જણાવતો હોય તેથી સદર ઇસમે તમામ મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય તેવું જણાવી આવે. ઉપરોક્ત તમામને મુદ્દામાલની કુલ ટોટલ કિંમત રૂપિયા 54,400 મુદ્દામાલ મળી આવેલ જે શક પડતી મિલકત તરીકે કબજે કરી સીઆરપીસી કલમ 102 મુજબ પંચનામાને વિગતે કબજે કરેલ છે. હલો